આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હંમેશ સત્યની સાથે. જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર. સુરત શહેરના અંબાતલાવાડી ખાતે આવેલી સમસ્ત પાટીદારવાડી ખાતે આત્મનિર્ભર મહિલા અભિયાન એક્ઝિબિશનનું આયોજન કરાયું હતું, જેમાં 150થી વધુ મહિલા ઉદ્યોગપતિએ ભાગ લીધો હતો. ગત વર્ષ માર્ચ મહિનાથી શરૂ થયેલ કોરોના મહામારીને પગલે ધંધા રોજગાર ઠપ થઈ ગયા છે, ત્યારે ઉદ્યોગપતિનો વિકટ પરિસ્થિતિમાંથી સમય પસાર થઈ રહ્યા છે. કોરોના ગાઈડલાઈન સાથે મહિલા ઉદ્યોગપતિઓને મદદરૂપ થવાના ઉમદા હેતુથી પાટીદાર વાડી ખાતે વિનામૂલ્યે સ્ટોલ ઉપલબ્ધ કરવામાં આવ્યો. રોજ 700થી વધારે મુલાકાતીઓ આ ત્રિદિવસીય પ્રદર્શનમાં પધારી રહ્યા છે, જે આનંદની વાત છે. પાટીદાર સમાજના આગેવાન દ્વારા વ્યક્ત કરાયેલી લાગણી સાંભળો. સ્પીડ ન્યૂઝ 17 સુરત. મારું નામ તુષાર દામજીભાઈ ગોયાણી. સમજ પાટીદાર સમાજ ટ્રસ્ટ દ્વારા આયોજિત તેમજ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત આ આત્મનિર્ભય મહિલા એક્ઝિબિશન દ્વારા જે આયોજન કરવામાં આવેલું છે, આ આયોજનમાં 150થી પણ વધુ સ્ટોલનું આયોજન કરેલું છે. તેમજ દરેક મહિલાઓ જે પોતે પોતાના કોઈપણ જે સંસ્થા ધરાવતા હોય, કોઈ પોતાનો ગૃહ ઉદ્યોગ હોય, આ તમામના પોતે સ્ટોલનું આયોજન કરેલું છે. આ 3 દિવસનું આયોજન છે, આજે 3જો દિવસ છે. આમાં દરેકના સ્ટોલ જે છે, દરેક પોતે મહિલાઓને, બીજી અન્ય મહિલાઓને પણ પોતે પ્રેરણા મળે કે દરેક મહિલાઓ પોતે આ રીતના કામ કરતી હોય છે. બીજું તો કે આ આયોજન છે સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ દ્વારા. આ જે જગ્યા છે એ તમામ ફ્રી ઓફ કોસ્ટ છે, બધાને આપેલી છે, એટલે કોઈ સ્ટોલવાળા પાસેથી કોઈ પણ ફી લેવામાં આવેલી નથી. તદ્દન આ ફ્રીમાં રાખેલું છે. બીજું કે આ સમજ પાટીદાર સમાજ ટ્રસ્ટ દ્વારા અને ચેમ્બર ઓફ કોમર્સના આયોજન દ્વારા જે આયોજન કરવામાં આવેલું છે, તે એક દરેક મહિલાઓ માટે તેમજ દરેક વ્યક્તિઓ માટે પ્રેરણાનો એક પ્લેસ બનશે. અને આજે 150થી પણ વધુ સ્ટોલ છે, તો એમાં એવું કહેવામાં આવે છે કે અમારે જો સ્ટોલમાં જોઈએ તો અત્યાર સુધી 5000 લોકોએ તમામ લોકો પાસેથી ખરીદી કરી છે. 2 કલાકના જે અમે સરેરાશ કાઢી તો 2 કલાકે 700 લોકો અહીંયા મુલાકાત લઈ રહ્યા છે. તો એક આજે આયોજન છે, એક આનંદનું સ્થળ કહી શકાય અને દરેકને માટે પ્રેરણાનું સ્થળ કહી શકાય. થેન્ક યુ. 2021માં જે આ અત્યારે જે કોરોના કાળ જે 2020માં ગયો છે, તો 2021માં એવી આશા છે કે દરેક વ્યક્તિ જે ઘરમાં માત્ર આપણે એક જ વ્યક્તિ જે પુરુષ જે કમાવાનું પ્લેસ હતું પોતે એક જ વ્યક્તિ ગણાતા, પણ હવે મહિલાઓ પણ એક પોતાના ખડે પગે ઊભી થઈ છે. એટલે સમાજમાં 2021 એવું પ્લેસ છે કે જે તમામ માટે એક પ્રેરણા સ્ત્રોત હશે અને એક આગળ જે દેશ જે છે બધા એક એક પગલું આગળ વધ્યા છે. એટલે દેશ 130 પગલાં આગળ વધી ગયું આપણે કહી શકાય, 130 કરોડ પગલાં. એટલે એક બેસ્ટ એક 2021 હશે એવું આપણે કહી શકાય.